सूरत शहेरना चौक बजार पोलिस मथकनी हदमां इंस्टाग्रामथी संपर्कमां आवेल युवक अने तेना मित्रोए धोरण 8 विद्यार्थिनीनी पर बलात्कार गुजार्यो होवानी घटना सामे आवी छे। एटलुं ज नहीं, आरोपीओना अन्य एक मित्र द्वारा पर सगीराना बिभत्सो फोटा मोबाइलमां होवानी वात करी दुष्कर्म गुजारवानो प्रयास करवामां आव्यो छे। आ घटना अंगे चौक बजार पोलिस द्वारा सगीरानी माताની ફરિયાદના આધારે ગુનો નોંધી મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ કરી। આ કેસની વિગત એમ છે કે સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલા મૂળ બોટાદના વતની છે। તેમની સંતાનમાં 13 વર્ષની એક દીકરી છે। સગીર વયની આ દીકરીનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ મારફતે અભય બોરડ નામના યુવક સાથે થયો, જે બાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થઈ હતી। બંને વચ્ચે મિત્રતા કેળવતા વોટ્સઅપ પર ચેટ કરતા હતા। અભય ફરવા લઈ જવાના બહાને સગીરાને પોતાની સાથે લઈ ગયો। અવવારું જગ્યાએ એક મકાનમાં લઈ જઈ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો। ચોક બજાર પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રૂમમાં લઈ ગયા બાદ અભયે પોતાના મિત્રને કોલ કરી ત્યાં બોલાવ્યો। મિત્રએ પણ સગીરા પર દુષ્કર્મ આચર્યું। એટલું જ નહીં, પરંતુ યુવકના ત્રીજા મિત્રે પણ સગીરા પાસે 500 રૂપિયાની માંગણી કરી મોબાઈલમાં તેરીના બીભત્સો ફોટા હોવાની વાત કરી બ્લેકમેલ કરી હતી, જે બાદ બીજા મિત્ર દ્વારા પણ સગીરા પર દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। સગીરા 19 સપ્ટેમ્બરના રોજ ઘરે મોડે પહોંચી, જેથી માતા પિતાએ તેની પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી। આ અંગે ચોક બજાર પોલીસે પથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી અભય બોરોડ સહિત 3 લોકોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત શહેર ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે 30મી તારીખે રાત્રે ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં આઈપીસી કલમ 363, 366, 376 પોક્સો ની કલમો 4, 5, 6, 7, 8, 10, 16 વગેરે હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। બનાવ એવો છે કે 13 વર્ષની જે દીકરી છે, જે ધોરણ 8માં અભ્યાસ કરી રહી છે, એને ઇન્સ્ટાગ્રામથી એક જે વ્યક્તિ છે, આરોપી અભય બોરડ નામનો, એની સાથે સંપર્કમાં આવ્યો અને ઇન્સ્ટાગ્રામથી એને મૈત્રી કેળવી, ત્યારબાદ એનો નંબર મેળવ્યો, વોટ્સઅપ ચેટથી એને બોલવી અને બાદમાં એને ફરવા માટે લઈ જતો હતો અને આશરે 10 થી 11 મહિના પહેલાં સપ્ટેમ્બર 2022માં એ જે આરોપી છે એ દીકરીને લઈ અને એની સાથે એક જગ્યાએ અવાવરું જગ્યાએ લઈ ગયો, એની સાથે બળજબરી કરી અને શરીર સંબંધ બાંધ્યો। ત્યારબાદ એ આરોપીએ એના મિત્ર જે એની સાથે જ ત્યાં આગળ હાજર હતો, એને ઉપરના રૂમમાં જ્યાં આગળ આ દુર્ઘટના બનેલી હતી ત્યાં આગળ એને બોલાવી લીધો અને જે બીજો આરોપી છે એણે પણ આ દીકરી સાથે જબરદસ્તી કરેલી હતી। આ સિવાય ત્રીજા એક આરોપી જે હરીશ સોલંકી કરીને છે, એણે પણ આ માટે પ્રયત્ન કર્યો હતો અને આ બનાવ આ રીતે બનવા માંડ્યો। ત્યારબાદ અવારનવાર આ ઘટનાનું પુનરાવર્તન થતું રહેલું હતું। 19 સપ્ટેમ્બરના દિવસે જ્યારે આ દીકરી પોતાના ઘરેથી બહાર ગયેલી હતી અને ઘરે મોડી પહોંચી, ત્યારબાદ એની માતાએ એની પૂછપરછ કરી, એના કાકાએ એની પૂછપરછ કરી, એને સમજાવી અને વાસ્તવિક ઘટના કઈ રીતે બનેલી છે, શું બન્યું છે એની સાથે, એ વિશે પૂછપરછ કરવામાં આવી, ત્યારે એ દીકરીએ આ કબૂલાત આપી, જેના આધારે 30મી તારીખે એ લોકોએ પોતાના ફેમિલી સાથે સંકલન કરી સહમતી મેળવી અને આ ગુનો દાખલ કરાવેલો છે। તાત્કાલિક ધોરણે જે મુખ્ય આરોપી અભય બોરડ છે એની સેમ ડે અટક કરી લેવામાં આવેલી છે અને એ સિવાયના જે બે આરોપી છે, સંજય આહિર અને હરીશ સોલંકી, એ લોકોને પણ અટક કરી લેવામાં આવેલા છે।